कृष्णम वंदे जगद्गुरु। पूज्य बापू गुजरात समाचारना श्रेयांश भाई ने प्रसंगोपात मळवानुं थयुं। एमणे विचार व्यक्त कर्यो कि आपणे गुजरातनी जनता ने वेद विषे माहिती पूरी पाड़ीए। विचार आव्यो कि बाबत आपना आशीर्वाद मळे એટલે સૌથી પહેલાં આપને કને આવ્યા છીએ, આપ વેદ વિષે બે પાંચ વાક્યો કહી અને આશીર્વાદ આપો। ફરી એકવાર ગુજરાત સમાચારની આ ચેનલ અનેક વિષયોમાં ગતિ કરતી કરતી ભારતનું જે મૂળ અધ્યાત્મ છે ભગવાન વેદ, વેદ તરફ આ યાત્રા જઈ રહી છે, ત્યારે સૌ પ્રથમ તો આ વિચાર માટે હું સાધુવાદ આપું છું અમારા વડીલ અને આદરણીય આપણા ગુજરાતના સમર્થ સંસ્કૃત વિદ્વાન ગૌતમભાઈ પટેલનું હું સ્વાગત કરું છું ચિત્રકૂટ ધામ તલગાજરડામાં। એમણે વર્ષો સુધી અમારા સંસ્કૃત સત્રને પોતાની સેવા અર્પણ કરી છે। પોતે પૂજ્યપાદ અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર ગુરુવર્ય ગંગેશ્વર આનંદજી મહારાજના આશ્રિત છે, ક્યારેય એ ગુરુ આશ્રય ભૂલ્યા નથી એનો હું સાક્ષી છું। અને જે ગુરુ ગંગેશ્વર આનંદજી ભગવાનનો મને પણ દર્શનનો લાભ આશીર્વાદનો લાભ મળ્યો છે, એમની આશીર્વાદક છાયામાં એમના ગંગેશ્વર ધામમાં મને સ્મરણ છે ત્યાં સુધી 2-3 વખત કથાનું ગાયન કરવાનો મને લાભ મળ્યો છે। એવા એક મહાપુરુષ વેદ પુરુષ એમના આશીર્વાદ ગૌતમભાઈ આ વિચાર લઈને આવ્યા, શ્રેયાંશભાઈના અનુરોધ પર એનું સ્વાગત કરું। આપણા જીવનના જે તબક્કાઓ છે, બચપણ, કુમાર અવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, આપણે આપણો આધ્યાત્મિક ઇતિહાસ જો જોઈએ તો આ બધા જ અવસ્થામાં કોના જીવનમાં બચપણમાં વેદે પ્રવેશ કર્યો, કોના જીવનમાં કુમાર અવસ્થામાં વેદે પ્રવેશ કર્યો, કોના જીવનમાં યુવાવસ્થામાં વેદે પ્રવેશ કર્યો અને કોના જીવનમાં પ્રૌઢાવસ્થામાં વેદે પ્રવેશ કર્યો અને વૃદ્ધાવસ્થામાં, એ જો મારી જવાબદારી સાથે મારી તલગાજરડી દૃષ્ટિથી મને જે અનુભવ થયો હોય એ માટે કહું તો ભગવાન શુકદેવ પરમહંસોના પરમહંસ અલક્ષ લિંગો નિજલાવતુષ્ટો પ્રતશ્ચ બાલૈરવધૂત વેશ, એક અદ્ભુત અવધૂત અને અનુભૂત વ્યક્તિત્વ ભગવાન શુકદેવજી, એના જીવનમાં સાહેબ બાલ્યાવસ્થામાં વેદે પ્રવેશ કર્યો અને જ્યારે વેદ પ્રવેશ કરે પછી એની ગતિને જગતમાં ન કોઈ પણ ક્ષેત્ર, ન ધર્મ પણ માપી શકે ને ન વિજ્ઞાન પણ માપી શકે, એટલી એની તીવ્ર। તો મારે કહેવું જોઈએ કે જ્યારે વેદની વાત છે, વેદનો વિચાર આ ચેનલ દ્વારા આપણા ગુજરાતી યુવાન ભાઈ બહેનો સુધી પહોંચાડવાની છે, ત્યારે બચપનમાં વેદે પ્રવેશ કર્યો શુકદેવજીમાં, કુમારસ્થામાં વેદે પ્રવેશ કર્યો ભક્ત શિરોમણી ધ્રુવમાં, કુમાર અવસ્થામાં એ નીકળી જાય છે અને એક સંતનો સ્પર્શ થતા જેની જુબાનમાંથી યમ એકદમ વેદની અને સંસ્કૃતની ધારા છૂટે છે, તો મને એવું લાગે મારી જવાબદારી એ કે કુમાર અવસ્થામાં ધ્રુવમાં વેદે પ્રવેશ કર્યો, યુવાવસ્થામાં ભગવાન કૃષ્ણમાં વેદે પ્રવેશ કર્યો, યુવાવસ્થામાં સાંદિપની નાશ ભગવાન તો સ્વયં વેદ વેદ્ય વેદવંદ્ય છે, વેદવિદ છે, વેદ વૈદ્ય છે, એ તમામ વેદો એની સ્તુતિ કરે છે। પુરુષ સુક્તમમાંથી આપણે વેદના ખંડો ઉપાડીએ
तो एनी स्तुति में ए परम पुरुष की स्तुति करे छताय ए वेद प्राप्त करवा माटे युवावस्था में एक महात्मा ने पासे गया अने त्यांथी एना जीवन में वेदे सक्रिय प्रवेश कर्यो। त्यार पछी जो आगळ जाओ तो प्रौढ़ावस्था में वेदे प्रवेश कर्यो जनक जीवा महाराज मिथिलेश जनक अष्टावक्र जेवा महापुरुषों मळ्या। सुखदेव जी पण त्यां कंईक जिज्ञासा लईने जाय एवं एक महत्वनु विरल व्यक्तित्व। मने एम लागे कि प्रौढ़ावस्था में विदेहराज जनक में वेदे प्रवेश कर्यो अने वृद्धावस्था में महाराजा दशरथ में वेदे प्रवेश कर्यो। वाळ सफेद थया हता अने वशिष्ठ जी ने कहे कि मारे त्यां संतान नथी। त्यारे वशिष्ठ जी एम कह्युं कि तमारे त्यां चार पुत्रो थशे पण ए तो पुत्रो नथी, ए तो साक्षात वेदोना सूत्रो छे। एटले दशरथ जी ना जीवन में वेदोए बुढ़ापा में प्रवेश कर्यो। जीवन की कोई पण यात्रा में जयरे आपणने वेद स्पर्श करे छे त्यारे आपणो वेग बहु वधतो होय छे अने ए वेग अव्याहत गति होय छे, एने कोई रोकी न सके। एवुं अत्यंत महत्वनु जो कोई मूल अपनी आध्यात्मिक यात्रा ये भगवान वेद। बापू वेद में एक वाक्य है, प्रेमणा तदेशा निहितम गुहावी। परम तत्व जो हृदय में रहेलू है ये प्रेम थी प्रगट थाय। मने कंईक एवो ख्याल है कि तुलसीदास जी पण आवुं कंईक कह्युं छे, तेनी पर थोड़ो प्रकाश पाड़। भगवान क्योंकि तुलसीदास जी पहला ज कबूलात करी छे रामचरित में कि मारा आ परम सदग्रंथ में शिवनी कृपा थी मारी पासे जे आयु छे एमा नाना पुराण निगमागम सम्मतम यद रामायणे निगदितम कचिदन्यतोपी स्वांतः सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबद्ध मति मंजुल मात। मारा ग्रंथ में वेद शास्त्र पुराण बधुज छे अने तेथी हमणा ज हमणा अपना आदरणीय गौतम भाई वेद नो एक रुचा टाकी कि आपणे अहींया जे परम तत्व बैठू छे ई प्रेम थी प्रगट। एनु बिल्कुल भाषांतर नहीं, भाषांतर बहु नानी वस्तु छे, कोई पण विद्वान करी शके। उमाशंकर ने अनुरणन कहता था, अनुरणन एटले हुं एना माटे शब्द वापरु छुं भावांतर, नॉट भाषांतर पण भावांतर। तुलसीदास जी एनु भावांतर कर्युं, एनी एनी चौपाई लखी જ્યારે ભગવાનને આપણે ક્યાં મેળવી શકીએ જ્યારે પૂરી પૃથ્વી ત્રસ્ત છે, હવે કોઈ અવતારની જરૂર છે। ત્યારે બ્રહ્મા આદિ બધા ભેગા થયા, દેવતાઓને પૂછ્યું કે ભગવાનને ક્યાં પુકાર કરીએ। ત્યારે કોઈએ કહ્યું વૈકુંઠ જઈએ, સાકેત જઈએ, ક્ષીર સિંધુ જઈએ, ફલા ફલા ફલા, પણ શિવજી ચૂપ હતા। અને બ્રહ્માએ શિવજીને પૂછ્યું કે આપનો શું મત છે। ત્યારે બ્રહ્મા શિવજીએ કહ્યું કે અભિવેક થાય તો પિતામાં માફ કરજો। ત્યારે પોતે કહે છે कि हरि व्यापक सर्वत्र समाना, परम तत्व दरेक जगह समान रूपे व्याप्त छे। कीड़ी में जेटलो एटलो ज कुंजर में, जेटलो जड़ में एटलो चेतन में, एटले परम तत्व समान रूपे बधे व्याप्त छे। तो ब्रह्मा जी ए पूछू कि शिवजी ए बताओ कि व्याप्त ब्रह्म केवी रीते प्रगट थाय। त्यारे शिवजी स्पष्ट कहे छे हरि व्यापक सर्वत्र समाना, एने प्रगट करवो होय तो प्रेम ते प्रगट होई मैं जान। प्रेम थी ज प्रगट थशे, स्थळांतरनी जरूर नहीं, शब्दांतरनी जरूर नहीं, कोई जरूर केवल भावांतर थाय तो आपणे ज्यां होईए त्यां प्रेम द्वारा प्रगट थई शके। बापू વેદની સંસ્કૃતિને યજ્ઞ સંસ્કૃતિ કહે છે, બરાબર? આજકાલ જે સમજતા ન હોય કે એ લોકો એમ કહે છે કે આમાં ઘી નકામું જાય છે ને આ તે, પણ આપનો એ વિશે શું ખ્યાલ છે કે યજ્ઞ આવશ્યક છે જીવનમાં? હા, પહેલાં તો આ પ્રશ્ન નથી, એક વાત જ છે, એક સંવાદ છે, આમાં કોઈ પ્રશ્નોત્તરી નથી, પણ એક સંવાદ છે। એ સંવાદના રૂપમાં હું એ સંવાદને આગળ વધારું तो भगवान कृष्णए भगवद गीता में कहू है कि तमे गम्मे तेवी अवस्था प्राप्त करो, गम्मे तेवू लक्ष्य सिद्ध करो,
પણ યજ્ઞ દાન તપઃ કર્મ, યજ્ઞ દાન અને તપ એનો કોઈ દિવસ કોઈએ ત્યાગ નહીં કરવો. કારણ કે યજ્ઞ દાન અને તપ એ બુદ્ધિમાનોની બુદ્ધિને વારંવાર પવિત્ર કરે. તેથી ભાવનાની મનીષીણા. તો બ્રહ્મ મળે તો પણ માણસે યજ્ઞનો ત્યાગ નહીં કરવો. અને આપણે બધા જ જાણીએ, વડીલ તો વધારે પ્રકાશ પાડી શકે, પણ આપણા વેદોમાં સૌથી સનાતન વેદ છે તે ઋગ્વેદ છે. અને ઋગ્વેદનો પહેલો મંત્ર અગ્નિ મિળે પુરોહિત કઈ, અગ્નિની ઉપાસનાથી શરૂ થાય. એટલે યજ્ઞ એ વાહવાહનું અનુષ્ઠાન નથી, સ્વાહા સ્વાહાનું અનુષ્ઠાન છે. અને એમાં સમગ્ર વિશ્વ માટે ઇદમ મગ્ન એ નમમાં એમ કહીને આહુતિ. એટલે યજ્ઞ બહુ જ, એ ધુવાડો નથી, એ જવતલ કે કોઈ દ્રવ્યોનો બગાડ નથી. અને શ્રદ્ધા હોય તો યજ્ઞ દ્વારા વરસાદ થયા છે, વરસાદ થતો હોય છે, એ પણ એટલું સત્ય છે. તેથી વિશ્વામિત્રજીને રામે કહ્યું કે હું તમને મળી ગયો એટલે તમે યજ્ઞ બંધ નહીં કરો, યજ્ઞ ચાલુ રાખો. એટલે યજ્ઞનું બહુ જ મહત્ત્વ છે. અને યજ્ઞ અનેક પ્રકારના, સ્વાધ્યાય યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, કેટલા યજ્ઞો ગીતાએ વર્ણવ્યા છે. તો આ યજ્ઞની સ્થાપના સનાતન કાળથી થઈ છે અને એક એ ચાલુ જ રહેશે. કોઈ દિવસ અતીતના ધોણા બંધ નથી થતા. એમ કહે છે કે પાવકા ન સરસ્વતી, અમારી સરસ્વતી પવિત્ર છે. ગીતામાં પણ આપણને કહ્યું કે નહીં જ્ઞાન એ ન સદૃશ્યમ પવિત્ર. તો આ વિષય પર થોડોક પ્રકાશ. સરસ્વતીની પવિત્રતા જી આજે જરા તકલીફમાં છે. પણ તુલસીદાસજીએ આખો ક્રમ તોડ્યો આના માટે. સરસ્વતીની જે રીતે હોવી જોઈએ એવી સ્થાપના 16મી સદીમાં કરવા માટે એણે આખો ક્રમ ઉલટો. આપણી પૂરી પરંપરા એમ કહે છે કે સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. તમે પહેલે ગણેશથી જ શરૂ કરી શકો, પછી એમ કોઈ પણ વિધિ હોય તો પહેલી ગણેશથી આપણે શરૂ કરી. પણ તુલસીદાસજીએ કહ્યું કે ગણેશ વિવેકના દેવતા જરૂર છે, પરંતુ મારે તો સરસ્વતીની પવિત્રતાને પ્રથમ પૂજવી છે. અને તેથી રામચરિત માનસના પહેલા જ શ્લોકમાં એ એમ કહે, વંદે વાણી, હું પહેલે સરસ્વતીને પ્રણામ કરું છું, એ વાણીને હું પહેલાં પ્રણામ કરું છું. તો કારણ કે ઘણી વખત માણસના મગજમાં વિવેક હોય છે પણ વાણીમાં નથી હોતો. એના એના યાની પાસે શાસ્ત્રનો વિવેક હોય છે પણ બોલે ત્યારે બધું જ પાણી ફેરવી નાખે. એની પાસે અનેક પ્રકારનું જ્ઞાન હોય છે પણ વાણીમાં. અને તેથી વાણીની પવિત્રતા અકબંધ રહે એટલે સરસ્વતીનું સ્થાપન એ અત્યંત આવશ્યક છે. તુલસીદાસજીએ તો એમ કહ્યું કે ભરતજીની સરસ્વતી ભરત ભારતી મંજુ મરાલી. ભરતના જીભરૂપી માનવ સર્વમાં સરસ્વતી એક મરાલીની જેમ તરે છે. જ્યારે એ બોલે એવી પાવક વાણી એની નીકળે, ત્યારે જનકરાજ ચૂપ થઈ જાય, વશિષ્ઠજી જેવા ત્રિકાલજ્ઞ ચૂપ થઈ જાય, મોટા મોટા મહર્ષિઓ ચૂપ થઈ જાય. એવી સરસ્વતીની પવિત્રતાની મહિમા છે. વેદમાં આજ્ઞા છે, મનુર્ભવ તું માણસ થા, જનય દૈવ્યમ જનમ દિવ્ય. બાપુ મને સવાલ થાય છે કે આપણે કોઈ ગધેડા નથી કહેતા તું ગધેડો થા, પણ માણસને કહેવું પડે છે તું માણસ થા. શા માટે? અને માણસ થવાને શું કરવું જોઈએ? એ બરાબર છે. કારણ કે ગધેડો જે આકારમાં છે એવા જ વિચારમાં છે. જી આપણે આકારમાં મનુષ્ય છીએ પણ વિચારમાં નથી. અને તેથી આપણે કહેવું પડે કે તું તારું મૂળ સંભાળ, તું જે તે. અને તેથી આપણે ત્યાં ઉદ્ઘોષ થયો છે કે માણસે થોડા સમય માટે પણ રોજ ચિંતન કરવું જોઈએ કે કો હમ, હું માનવ છું કે પશુ છું, એનું ચિંતન કરવું જોઈએ. એટલે માણસ થા એમ કહેવું પડે, કારણ કે માણસમાંથી માનવ્ય ગયું. જગદગુરુ આદિ શંકરાચાર્ય કહે કે જગતમાં ત્રણ વસ્તુ દુર્લભ છે, એમાંની પ્રથમ વસ્તુ છે મનુષ્ય થવું અને એમાં માનવતાનો પ્રવેશ થવો, અને ત્રીજું કોઈ બુદ્ધ પુરુષનો સંસર્ગ થવો. આ ત્રણ. એટલે રામ પણ કહે છે બડે ભાગ માનુષ્ય તનુ પાવા, અને રામ પણ મનુષ્યના ફોર્મમાં આવ્યા, એ તો બ્રહ્મ છે. તો માનવ મનુષ્ય થાય એમ કહેવું પડે છે. એનું કારણ કે
શંકરની ભૂતાવળમાં કેટલાકના સુવરના મોઢા હતા, કેટલાકના શ્વાનના મોઢા હતા, કેટલાકના ખરના. એમ આકૃતિ માણસની હોય છે, પણ આપણા મોઢાએ ક્યાંક શ્વાન જેવી વાતો કરે છે, ક્યાંક ખર જેવી વાતો કરે છે, ક્યાંક સુવર જેવી ન બોલવાની વાણી બોલે છે. એટલા માટે માણસ થા એ કહેવું પડે છે. એકમ સદવિપ્રા બહુધા વદંતી, એક જ સત્ય એને વિદ્વાનો અનેક રૂપે કહે છે. આપ ઘણીવાર કહો છો એકમાં અનેક અને એકમાં અનેકતા એ હિન્દુ ધર્મની વિશેષતા છે, તે વિષય પર થોડુંક પ્રકાશ કરો. એકમ સદવિપ્રા બહુધા વદંતી, સત્ય એક જ છે, એ તો નિર્વિવાદ વાત છે. સત્ય બે હોઈ શકે જ નહીં, સત્ય એક છે, પણ એને જોવાના બધાના એંગલ જુદા જુદા છે. જેમ કે ઠાકુર રામકૃષ્ણ પરમહંસ એક જ સત્યને પામવા માટે ક્યારેક પહાડથી આ બાજુથી ચડ્યા, ક્યારેક આ બાજુથી ચડ્યા, ક્યારેક ખબર નહીં કેટલી કેટલી સાધના પદ્ધતિનો એમણે આશ્રય કર્યો, પણ એને પામવું હતું ટોચ ઉપર જ્યાં સત્ય પડ્યું છે, જ્યાં સત્ય બેઠું છે એ. એટલે હું મારી દ્રષ્ટિથી એ તો પછી એવું છે કે પૂર્ણ સત્યમ પરમ ધીમહી જો ભાગવતકારે મંત્ર આપ્યો છે, અને 9 વખત સત્યની આવૃત્તિ કરીને ભાગવતમાં જે સત્યનો મહિમા ગાયો સુખદેવજી મહારાજ, એ સત્યને અખિલાઈથી જોવું પડશે. છે એક, પણ નહીતર પછી આપણે ત્યાં પેલી અંધ લોકોને હાથી બતાવ્યો અને કોકે કહ્યું કે હાથી થાંભલા જેવો છે અને ખાલી એને પગને સ્પર્શ કર્યો, કોક કહે આવો છે કોઈ, એમાં સત્યની અખિલાઈ પકડાતી નથી. એને ચારે બાજુ આપણે ત્યાં દેવ મંદિરમાં પરિક્રમાનો રિવાજ શું કામ આવ્યો, વ્યાસપીઠની પરિક્રમાનો રિવાજ શું કામ આવ્યો, વ્રજની પરિક્રમા શું કામ, ગિરનારની પરિક્રમા શું કામ, કાશીની પંચકોશી પરિક્રમા. આ પરિક્રમા એ કે તમે અખિલાઈથી તમારી દ્રષ્ટિથી એક તત્વના દર્શન કરો. એ વાત વેદોએ અનાદિકાળથી કહી છે. આપણે ખાલી એક થઈએ એક થઈએ, એકમાં અનેક ને અનેકમાં એક, એ ખાલી વિચારોમાં છે. વેદોએ આચાર દ્વારા, અને આચાર જે છોડી દે આચાર હીનમ, એને વેદો પંડિત કહેતા નથી, એને આચાર્ય કહેતા નથી. વેદ કહે છે મિત્રસ્ય ચક્ષુષા સમીક્ષા મહે, અમે મિત્રની દ્રષ્ટિથી જોઈએ, મા વિદ્વિષા વહે. હવે આ કેમ સિદ્ધ નથી થઈ શકતું બાપુ જીવનમાં, અથવા એના માટે શું કરવું જોઈએ? બધાને મિત્રની દ્રષ્ટિથી જુઓ, કોઈના તરફ દ્વેષ ન રાખો. આજે વાત કરી છે, કેટલી ઊંચી વાત કરી છે, કેટલી એનાથી ઊંચું શું હોઈ શકે. અને ભગવાન પતંજલિએ એ જ મૈત્રી શબ્દનો ઉપયોગ કર્યો પોતાના અષ્ટાંગ યોગમાં, કે મૈત્રી. ભગવાન બુદ્ધ પણ મૈત્રી સુધી ગયા કે મૈત્રી. તો બધાના તરફ મિત્ર ભાવ રાખીએ તો પછી દ્વેષ રહેશે નહીં. ઓશો રજનીશજી એવું ક્યારેક કહેતા કે અંધારાનું જગતમાં અસ્તિત્વ જ નથી, પ્રકાશનો અભાવ એનું નામ અંધકાર છે. મારાને તમારામાં મૈત્રીનો અભાવ એનું નામ જ દ્વેષ છે. બાકી દ્વેષની કોઈ અસ્તિ નથી, દ્વેષ નાશવંત વસ્તુ છે. જો મૈત્રી સ્થપાય તો કોઈ નહીં. આપણે ત્યાં દ્વેષનો એ આસુરી તત્વનો એટલો બધો બળવાન પ્રચાર થયો કે ગુરુ શિષ્યની વચ્ચે પણ મા વિદ્વેષા વહે, અમારે બેની વચ્ચે પણ ક્યારેય દ્વેષ ન થાય. એ તેથી જ્યારે હું ને તમે બધાને મિત્ર ભાવે જોઈતા થાય. તુલસીદાસજીએ રામરાજ્યની આ એક ચાવી લખી, સબનર કરહી પરસ્પર પ્રીતિ, મૈત્રી ભાવથી બધાને જોશે. તુલસીદાસજીએ તો અયોધ્યા કિષ્કિંધા કાંડમાં એક મિત્રાષ્ટક લખી આપ્યું 8 ચોપાઈમાં, જેને હું મિત્રાષ્ટક કહું છું. એ મિત્રાષ્ટકની મહિમા ગાય છે. સમાના હૃદયાની વહ, બરાબર, એ વેદના ઋષિનો આદર્શ છે. આજે હવે કેવી રીતે સિદ્ધ, કારણ કે અત્યારે તો દુનિયામાં દ્વેષનું જ બધું વાતાવરણ દેખાય છે, પણ છતાં આપણા યુવાનોને, અને એ માટે વેદ આપણને એમ કહે છે કે તન્મે મન શિવ સંકલ્પ મસ્તુ, આની પર થોડોક પ્રકાશ પાડો. કે વેદ, વેદ માટે આપણે શું કહી શકીએ, આપણો અધિકાર પણ શું, પણ છતાંય રામચરિત માનસે
આમ સાહસ કરવાનું એક સૂત્ર આપ્યું છે કે તદપિ કહે બિનું રહા ન કોઈ, કોઈ પણ એના વિશે પોતે પોતાની અનુભવ કહી શકે. વેદ માટે હું એટલું જ કહીશ કે જેનામાં એક પણ છિદ્ર નથી એનું નામ વેદ. કોઈ એક વસ્તુ કમી પછી બૌદ્ધિક સ્પર્ધાને લઈને એકાબીજાના શાસ્ત્રોને નીચા દેખાડવાને લઈને કોઈ પ્રહાર કરે તો, બાકી વેદનો મારો અર્થ છે જેમાં છિદ્ર નથી. બીજો વેદનો મારો અર્થ છે જ્યાં કોઈ ભેદ નથી, કોઈ ભેદ. અદ્વૈતની વાત ઉપનિષદો દ્વારા વેદનો જે અર્ક છે એને સ્થાપિત કરી, અને જગદગુરુ આદિ શંકરાચાર્યે એ અદ્વૈત સિદ્ધાંત શીખ્યો. કારણ કે બે હોય ત્યાં દ્વેષ પેદા થાય, જ્યાં બીજું કોઈ છે જ નહીં ત્યાં દ્વેષ થાય. એટલે જ્યાં છિદ્ર નથી એનું નામ વેદ, જ્યાં ભેદ નથી એનું નામ વેદ. ત્રીજું, જે માણસ વેદ ભણ્યો હશે, સાહેબ એના અનુભવી છે, જે માણસ વેદ ભણ્યો હશે એની સામે કોઈ પણ પરિસ્થિતિ આવશે એનો એને ખેદ નહીં થાય. જે ખેદ ઉત્પન્ન કરે એને વેદ ન કહી શકાય. છિદ્રો બીજાના શોધે એને વેદ ન કહી શકાય. ભેદ પેદા કરે એને વેદ. અને છેલ્લે વેદમાં એક વસ્તુ બહુ જ જરૂરી છે, પ્રસ્વેદ, પસીનો પાડવો પડે. ગુરુના આશ્રમમાં સમીધા કાપવા જવું પડે, યજ્ઞકુંડમાં આહુતિ આપવી પડે, ગાયો ચરાવવા જવી પડે. બડી મહેનત પછી માણસ થોડો ઘણો વેદવિદ થતો હોય છે. એટલે વેદે બહુ એકતાનું કામ કર્યું, વેદે કોઈ ભેદો નહીં કર્યા, તમામ પરસ્પરની દિવાલો તોડવાનું. નહીતર આપણા ઋષિમુનિઓ એમ ન કહે કે સર્વે ભવંતુ સુખીના, કેવલ ભારતવાસીઓ જ સુખી થાય આવું કોઈ દિવસ વિચાર્યું નહીં. સૌ સુખી થાય, સૌ નિરામય રહે, સૌ પ્રસન્ન રહે, કોઈના જીવનમાં ક્યારેય દુઃખ ના આવે એવી આપણી અધ્યાત્મ ચેતનાનો જે પુકાર છે વિરલ છે, વિશ્વમાં આવું ચિંતન જડતું નથી. બાપુ, ગુજરાતના યુવાનો માટે અને પ્રજા માટે આપે એક સરસ સંદેશ આપ્યો, ખેદ ત્યાં વેદ નહીં, પ્રસ્વેદ ન હોય તો ભેદ નહીં, અને એ બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. પ્રણામ. પ્રણામ. પુનઃ એકવાર, હોળીના ઉત્સવોના દિવસો ચાલે છે, એ દિવસોમાં સમગ્ર ગુજરાતને અને ભારતને હોળીની વધાય શુભકામના, અને બહારથી નહીં આપણે વેદના રંગમુક્ત રંગથી અંદરથી રંગાઈએ એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને સૌને મારા પ્રણામ. જય સિયારામ.